સવાલ જ જવાબ છે નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું વિભાગ પાંચ દેહ ભાષા સંકેતોને કેવી રીતે વાંચશો કેટલાય લોકો સ્પષ્ટ ચીજોને જોઈ શકતા નથી શું તમે જોઈ શકો છો કદાચ આપણામાંના દરેક જણ જાણે છે કે એના વર્તન દ્વારા એનો દ્રષ્ટિકોણ સમજી શકાય છે જ્યારે મેં ઓગણીસો છોતેરમાં બોડી લેંગ્વેજ પુસ્તક લખ્યો હતું ત્યારે મને આભાસ પણ નહોતો કે દુનિયા પર એની આટલી બધી અસર પડશે એની તેત્રીસ ભાષાઓમાં ચાલીસ લાખથી વધારે નકલો વેચાઈ છે આપણી મૂળભૂત શરીર ભાષા વિશેના રિસર્ચ અને ત્યારબાદ થયેલા અગણિત અભ્યાસો પરથી ખબર પડે છે કે સામસામેની મુલાકાતો વખતે તમારા શ્રોતાઓ પર તમારા સંદેશાની અસર સારી રીતે થાય છે શબ્દ સમગ્ર અસરના સાત ટકાથી દસ ટકા સ્વર સમગ્ર અસરના વીસ ટકાથી ત્રીસ ટકા શરીર ભાષા સમગ્ર અસરના સાહીઠથી એસી ટકા આ પરથી ખબર પડે છે કે તમારી જોવાની રીત આભાવ સ્મિત હાસ્ય પહેરવેશ અને ચાલવાની રીતની સામેની વ્યક્તિ પર સૌથી વધારે અસર પડે છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના પ્રભાવ કરતાં તમારી શબ્દો કહેવાની રીત ત્રણ ગણી મહત્વપૂર્ણ હોય છે વાંચવાના ત્રણ નિયમ નિયમ એક સંકેત સમૂહોને વાંચવા દરેક ભાષાની જેમ શરીર ભાષા પર શબ્દો વાક્યો વાક્યના અંશો અને વિરામોથી મળીને બને છે દરેક સંકેત એક એકલો શબ્દ છે જેના કેટલાય જુદા જુદા અર્થો થઈ શકે છે જ્યારે તમે એક શબ્દને બીજા શબ્દોની સાથે એક વાક્યમાં ગોઠવો છો ત્યારે તમે પૂરી રીતે એનો અર્થ સમજી શકો છો સંકેત જે વાક્યોમાં આવે છે તેને આપણે સંકેત સમૂહ કહી શકીએ છીએ ક્યારેક કોઈ પણ સંકેતનું એકલું વિશ્લેષણ ન કરો દાખલા તરીકે માથું ખંજવાળવાના કેટલાય અર્થો હોઈ શકે ખોડો જૂ પરસેવો અનિશ્ચિતતા ભૂલકણાપણો અથવા જૂટ જેનો સાચો અર્થ તે સમયે દેખાતા બાકીના સંકેતો પર આધાર રાખે છે સાચો અર્થ સમજવા માટે હંમેશા આખા સંકેત સમૂહને વાંચો આ સંકેત સમૂહ ઓછામાં ઓછા ત્રણ સંકેતો મળીને બન્યા હોય છે ચિત્ર એક સામાન્ય આલોચનાત્મક મૂલ્યાંકન સંકેત સમૂહનો નિર્દેશ કરે છે શરીરની સામે એક હાથ બીજો હાથ મોઢા પર અંગૂઠો દાઢીને આધાર દેતો પગ એકની ઉપર બીજો અને ભ્રમરો ચઢેલી ક્યારે પણ એકલા સંકેતને વાંચવાની કોશિશ ન કરો એવો નાકમાં ચળ આવવાને કારણે પણ હોઈ શકે પુસ્તકના આ ખંડમાં આપણે સંકેતોનું એક કરીને વિશ્લેષણ તો કરીશું પણ સામાન્યત સંકેત એવી રીતે જોવામાં આવતા નથી એ તો સમૂહોમાં જ દેખાય છે નિયમ બે પૃષ્ઠભૂમિનો વિચાર કરો સંકેત સમૂહો જે પૃષ્ઠભૂમિમાં દેખાય છે તેના આધારે તેનું વિશ્લેષણ થવું જોઈએ જેમ કે જો કોઈ માણસ બસ સ્ટેન્ડ પર પોતાના હાથ અને પગને આંટી મારીને ઊભો હોય એની દાંડી નીચે હોય અને હવામાન ઠંડુ હોય તો એને ઠંડી લાગી રહી છે એ વાતની સંભાવના વધારે છે નહીં કે તે સુરક્ષાત્મક મુદ્રામાં છે તમે જ્યારે ટેબલ પર બેસીને કોઈ માણસની સામે તમારા વિચારો વેચવાની કોશિશ કરતા હો ત્યારે જો એ આવા જ સંકેતો દર્શાવતો હોય તો આ જ સંકેત સમૂહનો અર્થ તમે કાઢી શકો કે એ કદાચ નકારાત્મક અથવા સુરક્ષાત્મક વલણ અપનાવી રહ્યો છે નિયમ ત્રણ સાંસ્કૃતિક ભિન્નતાઓનું ધ્યાન રાખો એક સંકેત એક દેશમાં એક ચીજનું પ્રતિક હોય છે તો બીજા દેશમાં એ જ સંકેત બીજી ચીજનું પ્રતિક હોઈ શકે છે દાખલા તરીકે ચિત્ર ત્રણમાં દર્શાવેલી વિન્ટી જેવી મુદ્રાનો અર્થ પશ્ચિમના દેશોમાં મોટે ભાગે ઓકે અથવા બરાબર એમ થાય છે પશ્ચિમના દેશોના ટેલિવિઝન કાર્યક્રમમાં જ જોઈ શકાય છે તેવા બધા જ દેશોમાં હવે આ સંકેતનો ઓકે અર્થ સમજવા લાગ્યો છે પણ કેટલાય સ્થળોમાં આ મુદ્રાનો જુદો ઉદ્ગમ અને જુદો અર્થ પણ હોય છે અમેરિકાના લોકો માટે બરાબર ફ્રાન્સના લોકો માટે જીરો અને ગ્રીકના લોકો માટે અપમાનજનક છે દાખલા તરીકે ફ્રાન્સમાં આ મુદ્રાનો અર્થ શૂન્ય અથવા કશું નહીં થાય છે જાપાનમાં તેનો અર્થ પૈસા થાય છે અને કેટલાક ભૂમધ્ય સાગરના દેશોમાં તે સેક્સ્યુઅલ અપમાનનો સંકેત છે મૂળભૂત શરીર ભાષાના મોટા ભાગના સંકેત દરેક જગ્યાએ એક સરખા થાય છે જ્યારે લોકો ખુશ થાય છે ત્યારે તેઓ હસે છે જ્યારે દુઃખી થાય છે કે ગુસ્સે થાય છે ત્યારે ભ્રમરો ચઢાવી લે છે અથવા નાક ફૂલાવે છે માથું હલાવવાનો અર્થ દરેક જગ્યાએ હા અથવા સકારાત્મક હોય છે અને અગાઉ જણાવ્યું છે તેમ આ સંકેત માથું ઝુખાવાથી જ જોઈ શકતા નથી અને જે લોકો સ્મિતને વાસ્તવમાં કદી જોઈ શકવાના નથી તે લોકો પણ તેનો પ્રયોગ કરે છે આ વિભાગમાં હું દેહ ભાષા સંકેતોનો એક સરળ શબ્દકોષ રજૂ કરવા ઈચ્છું છું આ એવા સંકેતો છે જે મોટા ભાગની સંસ્કૃતિઓમાં સમાન છે અને સામસામેની રજૂઆતો વખતે તમને કામ લાગશે સ્ત્રીઓ શા માટે વધારે સારી રીતે સમજી શકે છે મારા પુસ્તક વાય મેન ડોન્ટ એન્ડ કેન્ટ રીડ લખ્યું છે પુરુષોનું મગજ નાના નાના શબ્દ અને સ્વર સંબંધિત સંદેશા સમજવા માટે પૂરી રીતે અનુકૂળ હોતું નથી એથી સ્ત્રીઓ કેટલાય પુરુષોને બીજાની જરૂરિયાતો અને લાગણીઓ તરફ લાપરવાહ કે અસંવેદનશીલ માને છે જાહેર સ્થળે જાહેર સ્થળોમાં સ્ત્રીઓ કેટલી વાર પુરુષોને કહે છે શું તમે મારી આંખોનો ઇશારો જોયો ન હતો ત્યારે સમજી જવું જોઈતું હતું કે હું પાર્ટી છોડીને ઘેર જવા માંગતી હતી એ આંખોના ઈશારો ઘણી સ્ત્રીઓને સાફ સમજાય છે પણ ઘણા પુરુષોને તે બિલકુલ સમજાતો નથી પુરુષો નિષ્ઠુર નથી હોતા એમનું મગજ દેહ ભાષાના સૂક્ષ્મ સંકેતો વાંચી શકે તેવું બનેલું હોતું નથી જ્યારે કોઈ સ્ત્રી કહે છે કે કોઈ વ્યક્તિ ગ્રુપના વિચાર સાથે અસંમત કે હર્ટ થયેલી દેખાય છે ત્યારે તે વાસ્તવમાં ચોટ કે અસંમતિને જોઈ રહી હોય છે એને એ વાતની ખબર પડી જાય છે કે કોઈ વ્યક્તિની શરીર ભાષા સમૂહથી અલગ જઈ રહી છે મોટા ભાગના લોકોને નવાઈ લાગે છે કે સ્ત્રીઓ અસંમતિ ગુસ્સો ચાલાકી અને આઘાતને કેવી રીતે જોઈ શકે છે એવું એટલા માટે બને છે કે મોટા ભાગના લોકોનું મગજ દેહ ભાષાના સૂક્ષ્મ અર્થો સમજવા માટે એટલું સક્ષમ હોતું નથી જેટલું સ્ત્રીઓનું હોય છે એથી સામસામેની મુલાકાત વખતે કોઈ સ્ત્રી પાસે જૂઠું બોલવાની કોશિશ અણસમજ બની જશે ફોન પર એવું કરવાનું જોખમ ઓછું છે દેહ ભાષા વાંચવાનું કેવી રીતે શીખશો દરરોજ પંદર મિનિટનો સમય કાઢો લોકોના સંકેતોને વાંચો અને પોતાના સંકેતો અંગે પણ જીવંત સજાગતા કેળવો શરીર ભાષા વાંચવા માટે સૌથી સારી જગ્યા હોય છે જે ઘણા લોકો આપસમાં મળતા હોય અને ચર્ચા કરતા હોય માનવીય સંકેતોના સાતે રંગોના અવલોકન માટે એરપોર્ટ બહુ સારી જગ્યા છે કારણ કે ત્યાં લોકો ખુલ્લા ગુસ્સો દુઃખ આનંદ અધિરાય અને બીજી લાગણીઓ સંકેતોના માધ્યમ દ્વારા વ્યક્ત કરે છે સામાજિક સમારોહ વ્યવસાયિક મિટિંગો અને સભાઓ પણ અધ્યયન કરવા માટે ફળદ્રુપ મેદાન છે ટીવી જોવાથી પણ આ વાત શીખવા મળે છે અવાજ બંધ કરી માત્ર ચિત્ર જોઈને પડદા પર શું બની રહ્યું છે તેને સમજવાની કોશિશ કરો થોડા સમય પછી અવાજ ચાલુ કરીને તમે તપાસી શકો છો કે તમારો શબ્દો વિનાનું અધ્યયન કેટલું સાચું છે તમને અવાજ વિના આખો કાર્યક્રમ જોવાનો અને શું બની રહ્યું છે તે સમજવામાં બહુ સમય લાગશે નહીં ગુંગા બહેરા લોકો આવી રીતે જ સમજી શકે છે એક વિડીયો કેમેરાનો ઉપયોગ કરીને તમે કોઈની સામે રજૂઆત કરતા હો તે વખતની ફિલ્મ ઉતારો અને પછી અવાજ ચાલુ કર્યા વિના તમારા દોસ્તો અને પરિવારજનોને તમારી રજૂઆતનું મૂલ્યાંકન કરવાનું કહો દેહ ભાષા વિશે ત્વરિત ગાઈડ અહીંયા રજૂઆત વાળી રાખવા કેટલાક વિચારો અને તેનો ઉદ્ગમ શરીરની સામે હાથ આડા રાખીને અદબ વાળવી એ અસંબંધ અને સુરક્ષાત્મક દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે આ એક જન્મજાત સંકેત છે અને સિત્તેર ટકા લોકો પોતાના ડાબા હાથને જમણા હાથ ઉપર વાળે છે આ આદતને બદલવી લગભગ અસંભવ જણાય છે એનો ઉદ્દેશ એ છે કે કોઈપણ જાતના આક્રમણ સમયે હૃદય અને ફેફસા સુરક્ષિત રહે વાંદરા અને વન મનુષ્ય પણ આ કારણે જ આ મુદ્રાનો ઉપયોગ કરે છે આ મુદ્રા કોઈ સખત ચણાને ફોડવા બરાબર છે આ સંકેત વિશે કરવામાં આવેલા રિસર્ચથી ખબર પડે છે કે સાંભળતી વખતે જે શ્રોતા આ મુદ્રા ધારણ કરે છે તેમાંના અડત્રીસ ટકા લોકો ખુલ્લા હાથવાળા શ્રોતાઓ કરતાં ઓછું સમજે છે જ્યારે એવા લોકોને રજૂઆત કરનાર વ્યક્તિના પરફોર્મન્સ વિશે પૂછવામાં આવ્યો ત્યારે હાથની અદબ વાળનાર લોકોએ ટૂંકા વાક્યોનો પ્રયોગ કર્યો નજર ઓછી મિલાવી પાછળ ટેકવીને વધારે બેઠા અને રજૂઆત કરનાર વ્યક્તિની રજૂઆત વિશે વધારે આલોચનાત્મક વલણ અપનાવ્યું હાથ વાળવાની કેટલીય સૂક્ષ્મ રીતો હોય છે જેમ કે અડધો હાથ વાળવો ચિત્ર નંબર ચાર પોતાના હાથની સાથે હાથ મિલાવો ચિત્ર નંબર આ એ સ્પર્શનો અવશેષ છે જ્યારે તમે નાનપણમાં ડરી જતા ત્યારે તમારા માતા પિતા તમારો એક હાથ પકડી લેતા હતા ચિત્ર નંબર છ પ્રમાણે પોતાના બંને હાથથી કોઈ ચીજ પકડી રાખવી બંને હાથોથી પર્સ ગ્લાસ કે ફોલ્ડર પકડવાનો ઉદ્દેશ્ય સુરક્ષાનો અહેસાસ મેળવવાનો છે કારણ કે આવી સ્થિતિમાં તમારા હાથ શરીરની સામે હોય છે બીજા હાથમાં પહેરેલી વિંટી ઘડિયાળ કે શર્ટના બટનને અડકવાથી પણ એ જ પરિણામ મળે છે ચિત્ર નંબર સાતમાં જણાય છે કે જમણી તરફ બેઠેલો માણસ યોગ્ય પૃષ્ઠ ભૂમિકાના સંકેતોના સમૂહને વ્યક્ત કરી રહ્યો છે એણે બંને હાથ બાંધી રાખે છે એના પગ ખુલ્લા છે એક ભ્રમર ઉપર ચડેલી છે બંધ હોઠો પર સ્મિત છે અને શરીર બીજી દિશામાં છે એ બીજી બે વ્યક્તિઓથી પોતાની ઉપેક્ષિત અનુભવી રહ્યો છે કારણ અને પરિણામની સમસ્યાઓ ધારો કે કોઈ માણસ નકારાત્મક સુરક્ષાત્મક અને પોતાને બધાથી જુદો અને વિરુદ્ધ અનુભવી રહ્યો છે આવી સ્થિતિમાં શક્ય છે કે એ પોતાની છાતીને આવરી લેતા હાથ વાળીને શબ્દ સંકેત વડે પોતાનું વલણ વ્યક્ત કરશે રિસર્ચ દ્વારા અમને ખબર પડી છે કે હાથ વાળીને બેઠેલી વ્યક્તિને સમજવાની શક્તિની ક્ષમતા ચાલીસ ટકા ઓછી થઈ જાય છે અને એનું વલણ ટીકાત્મક બની જાય છે એક સાધારણ પ્રયોગ કરી જુઓ તમે પાછળની બાજુ ખસી જાઓ અને તમારા બંને હાથને છાતી સાથે જોરથી અદબની મુદ્રામાં વાળી દો તમે કેવું અનુભવો છો બંધાયેલા સહભાગી બની શકતા ન હોત તેવા તમે સંમિલિત ન હોત તેવા અભ્યાસ દ્વારા ખબર પડી કે તમે કોઈ પણ કારણસર છાતીની સામે હાથ વાળી દો તો આ સંકેતને નકારાત્મક અસરનો અનુભવ થવા લાગશે આ કારણ અને પરિણામની સ્થિતિ છે આદતને કારણે હાથ વાળી દેનાર લોકો હંમેશા એવો દાવો કરે છે કે આ મુદ્રામાં એ લોકો વધારે રિલેક્સ હોવાનો અનુભવ કરી શકે છે કારણ કે હાથ વાળી રાખવાના સંકેતથી એમને તેની સાથે સંકળાયેલી લાગણીઓનો પણ અનુભવ થાય છે જો તમે હાથ માળી રાખવાની ક્રિયા એક નકારાત્મક સંકેત છે એ વાતનો સ્વીકાર ન કરતા હોત તો પણ તમારો શ્રોતા એના અચેતન મનમાં તમને નકારાત્મક અને મિલનસાર સ્વભાવના ન હોત તેવું માની બેસશે આ કારણથી કોઈ ઠંડા કમરામાં લોકોના સમૂહને કોઈ વાત મનાવવાનું ઘણું અઘરું બની જાય છે રજૂઆત વખતે કમરાનું આદર્શ તાપમાન એકવીસ ડિગ્રી હોવું જોઈએ કેટલીક ઉપયોગી મુદ્રાઓ એક તમારા શબ્દકોશમાં તે હાથ ભીડીને અદબ વાળવાની મુદ્રાને તિલાંજલિ આપી દો જો તમે એવું નહીં કરો તો તમારા શ્રોતા તમારી વાતોને પૂરી રીતે સમજી શકશે નહીં તેઓ તમારા પ્રત્યે વધારે ટીકાત્મક વલણ અપનાવશે અને તમને ઓછા પસંદ કરશે ખુલ્લી દેહ ભાષાનો ઉપયોગ કરો બીજું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શ્રોતાઓને બેસવા માટે હાથાવાળી ખુરશી આપો એનાથી એમને હાથ ખુલ્લા રાખવાની વધારે તક મળે છે અને એ લોકો ચર્ચામાં વધારે ભાગ લેવા ઈચ્છશે આથા વગરની ખુરશીઓને વધારે નજીક રાખશો નહીં કારણ કે તેનાથી શ્રોતાઓ એકબીજાના સ્પર્શથી બચવા માટે હાથ વાળી દેશે ત્રીજું જો તમારા શ્રોતા હાથ ભીડીને બેઠા હોય તો તમે એમની મુદ્રાને બદલાવી શકો છો તમે તમારા સવાલોના જવાબમાં એમને હાથ ઊંચા કરવાનું જણાવી શકો છો એમને શારીરિક રીતે સામેલ થઈ શકે તેવા મનોયત્નો આપી શકો છો એમને નોંધ લખવા માટે પેન અને કાગળ આપી શકો છો અથવા એમને ગરમ પીણું આપી શકો છો હાથથી મોઢાને અડકવું કેટલાક નિષ્કર્ષ અને ઉદ્ગમ બિંદુ હાથથી મોઢાના સ્પર્શ વિશેના સંકેતોનો અભ્યાસ કરનારા બધા જ રિસર્ચર એ બાબત વિશે સહમત છે કે આ સંકેત નકારાત્મક લાગણી સાથે સંબંધ ધરાવે છે પશ્ચિમના અને મોટા ભાગના યુરોપના લોકો જ્યારે તેઓ જૂઠું બોલતા હોય છે ત્યારે હાથથી ચહેરાને સ્પર્શ કરે છે એશિયાના લોકો સાથે એવું બનતું નથી એ લોકો ધાર્મિક કારણોસર માથાને સ્પર્શ કરવાનું ટાળે છે પણ જૂઠું બોલતી વખતે એમના પગનું હલનચલન વધી જાય છે હાથથી મોઢાને અડકવાના મૌલિક સંકેત બાળકો મોટે ભાગે જૂઠું બોલતી વખતે પોતાનો ચહેરો છુપાવી લે છે ચિત્ર નંબર આઠની જેમ મોટી ઉંમરના લોકોમાં પણ તે જોવા મળે છે જૂઠું બોલતી વખતે નાકની સંવેદનશીલતા વધી જાય છે તે કારણે નાકનો સ્પર્શ વધી જાય છે ચિત્ર નંબર નવ આંખોને હાથથી છુપાવવાની આપણે જે જોવા માંગતા નથી તેને કે આપણને જેના પર ભરોસો હોતો નથી તેને જોઈ શકતા નથી આ આંખો ચોડવાની મુદ્રા ચિત્ર નંબર દસનો ઉદ્ગમ સ્ત્રોત છે કાન મસળવા ચિત્ર નંબર અગિયાર કે ગરદન પર ખરજ કરવી ચિત્ર નંબર બારની ક્રિયા પણ એવો સંકેત આપે છે કે વ્યક્તિ અનિશ્ચિત છે અથવા તો એને જે કહેવામાં આવી રહ્યું છે તેના પર વિશ્વાસ બેસતો નથી ઉપયોગી ટેકનિક્સ એક હંમેશા મોઢાને અડકવાના સંકેતોને સમૂહમાં અને તેની પૃષ્ઠભૂમિમાં ઓળખો નાકમાં આવતી ચળને ક્યારે પણ વિશ્વાસ ન હોવાનો સંકેત સમજવો નહીં બીજું તમારી રજૂઆત દરમિયાન ક્યારે હાથથી મોઢાને સ્પર્શ કરવાના સ્પર્શ સંકેતને ટાળો કારણ કે એ સંકેતથી શ્રોતા તમારા પર ઓછો વિશ્વાસ રાખશે આ માટે વિડીયો કેમેરાની સાથે અભ્યાસ કરો અથવા અરીસાની સામે ઊભા રહીને રિહર્સલ કરો જેથી મોઢાને અડકવાની તમારી આદત છૂટી જશે ત્રીજું જો તમારી રજૂઆત દરમિયાન કોઈ વ્યક્તિ હાથથી મોઢાનો સ્પર્શ સંકેત આપી રહી હોય તો તમે આવું પૂછી શકો મને લાગે છે કે તમે સવાલ પૂછવા માંગો છો તમે મને કહેશો કે તમારો સવાલ શું છે એનાથી પણ પ્રબલ રીત એ છે કે તમારી દેહ ભાષા પરથી એવું લાગે છે લાગી શકે છે આ રીતનો ઉપયોગ વ્યવસાયિક પ્રશ્નકર્તાઓ દ્વારા કરવામાં આવે છે સકારાત્મક દેહ સંકેતો એક માથું ઝુકાવવું આપણે જે જોઈ કે સાંભળી રહ્યા હોઈએ છીએ તેમાં જો આપણે રુચિ લઈ રહ્યા હોઈએ છીએ તો આપણે માથું એક તરફ નમાવી દઈએ છીએ જો તમારો સંભવિત ગ્રાહક પોતાનું માથું એક બાજુ નમાવીને બેઠો હોય તો તમારી રજૂઆત ચાલુ રાખો જો તેનું માથું સીધું હોય અથવા અહીં હલવા લાગે કે એનું માથું છાતી તરફ નમી ગયું હોય તો એનું ધ્યાન તમારી તરફ ખેંચો અને વાતચીતની દિશા બદલો બીજું ગાલ પર હાથ રાખવું આ તમારી રજૂઆતનું સકારાત્મક મૂલ્યાંકન દર્શાવે છે હાથ ગાલ પર ટકેલો હોય છે પણ માથાને આધાર આપતો હોતો નથી આંગળી કાનની બુટ્ટીને અડકતી હોય છે જો માથું હાથના આધારે ગોઠવાયું હોય તો સમજી જવું કે શ્રોતાનો રસ ઘટી રહ્યો છે ત્રીજું ચશ્માની દાંડીના છેડાને ચૂસવું કોઈ વ્યક્તિ પેન પેન્સિલ અથવા પોતાના હોઠને પણ ચૂસી શકે છે આ મૂલ્યાંકનની એક પદ્ધતિ છે કોઈ વ્યક્તિ નિર્ણય પર પહોંચવાની કોશિશ કરતો હોય ત્યારે આવા સંકેત જોવા મળે છે પરંતુ તે એને નિર્ણય લેતા રોકવાનું લક્ષણ પણ હોઈ શકે છે કારણ કે એના મોઢામાં કોઈ ચીજ હોવાના કારણે એ જવાબ આપવાની જરૂર અનુભવતો નથી ચોથું આગળ નમવું આપણને જે લોકો કે વસ્તુઓ રોચક અથવા આકર્ષક લાગતી હોય તેની નજીક આપણે જઈએ છીએ આ મુદ્રાને આરંભ કરનારી વ્યક્તિની સ્થિતિ ન સમજશો કારણ કે બંને સ્થિતિ એક જેવી જ દેખાય છે પરંતુ એના બંને હાથ ઘૂંટણ પર હોય છે અને એવું લાગે છે કે તે માણસ જાણે દોડવાનો છે કદાચ દરવાજા તરફ પાંચો શિખરબંધ મિનારો આ સંકેતને એકાકી સંકેત તરીકે વાંચી શકાય છે અને તેનાથી એક ઠંડા પણ વિશ્વાસપૂર્ણ રવૈયાની ખબર પડે છે પ્રશ્ન એ છે કે આ વિશ્વાસ કોના માટે હોય છે શું એ વિશ્વાસ તમારી સાથે ચાલવા વિશેનો છે કે જેવી તે વિષય વિશે પોતાના જ્ઞાન પરનો વિશ્વાસ છે શું એ સાંભળે છે તે વાત આ પહેલા પણ સાંભળી છે જે આ સંકેતનો પ્રયોગ થાય છે તેના પરથી સાચો જવાબ મળશે છઠ્ઠું બહાર દેખાતા અંગૂઠા કોટનું ગજવું પેન્ટનું ગજવું કે વસ્ત્રોની ઘડીમાંથી અંગૂઠા બહાર નીકળી શકે છે બહાર નીકળેલા અંગૂઠા પરથી શ્રેષ્ઠતાપૂર્ણ વલણનો સંકેત મળે છે વિશ્વાસથી છલોછલ અને ઠંડુ એ મિનાર જેવો જ સંકેત છે તમારા શ્રોતા સમક્ષ આ સંકેતનો પ્રયોગ કરવો હિતાવહ નથી કારણ કે તેનાથી ઘણી વાર અકડ અને ઘમંડી વર્તનની છાપ પડે છે સાતમો બંને હાથ માથા પાછળ આવો મોટે પુરુષો કરે છે એનાથી એવો સંકેત મળે છે કે હું આના વિશે બધું જાણું છું મને બધી ખબર છે તમે આ રીતે બેઠેલી વ્યક્તિને પૂછી શકો કે મને લાગે છે તમે આ વિષય પર કશુંક જાણો છો તમે તમારો અનુભવ જણાવશો તેનું પરિણામ યા તો સહયોગ અથવા વાદ વિવાદમાં આવશે જે આ સંકેત કેવી આપવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે નકારાત્મક સંકેત એક આલોચનાત્મક મૂલ્યાંકન આ સંકેત વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેનાથી શ્રોતાના આલોચનાત્મક વિચારો પ્રદર્શિત થાય છે તર્જની ગાલ પર દાબેલી હોય છે અંગૂઠો હડપચીને આધાર આપે છે અને મધ્યમ આંગળે યા તો મોઢા પર કે મોઢાની આસપાસ હોય છે તમારું શું માનવું છે એવા પ્રકારનો પ્રશ્ન તે વ્યક્તિની ભાવનાઓને બહાર લાવી શકે છે બીજું કાલ્પનિક રૂવાડાને ચૂંટવું કાલ્પનિક રૂવાંડાને ચૂંટવાની ક્રિયા દ્વારા એવું ફલિત થાય છે કે તે વ્યક્તિ જે કંઈ કહેવામાં આવી રહ્યો છે તેની સાથે અસંમત છે જ્યારે વ્યક્તિ કાલ્પનિક રૂવાડાને શોધતી હોય ત્યારે તે વ્યક્તિ બીજી તરફ જોવા લાગે છે આવી વ્યક્તિને મને લાગે છે કે તમે કોઈ પ્રશ્ન પૂછવા માંગો છો જેવો સવાલ પૂછો ઠીક રહેશે કોલર જ્યારે કોઈ વ્યક્તિ ચૂપચાપ ગુસ્સે થાય છે ત્યારે કે વિચલિત થાય છે અથવા ધોખો દે છે ત્યારે એની ગરદનમાં જણ જણાટી જેવું થાય છે આવી સ્થિતિમાં એ વ્યક્તિને ગરદન પરથી કોલર ખેંચી લેવાની ઈચ્છા થાય છે આવી સ્થિતિમાં તે વ્યક્તિને આ પ્રશ્ન પૂછવો ઠીક રહેશે આ સંદર્ભમાં તમારા શું વિચાર છે ચોથું ગરદનમાં દુખાવો આ અભિવ્યક્તિ એવું દર્શાવે છે કે તે વ્યક્તિ વિચારે છે અહીં શું ચાલી રહ્યું છે વધતા જતા તણાવ કે વધતી જતી કુંઠાઓના કારણે વ્યક્તિ પોતાની ગરદનના પાછલા હિસ્સા તરફ હાથ ફરાવે છે અથવા ઠોકે છે જેથી ત્યાં ઉઠી રહેલી જણ જણાટીના અહેસાસને ઠીક કરી શકાય આવું ત્યારે થાય છે જ્યારે શબ્દ કોઈ તમારી ગરદનમાં દુખાવો પેદા કરતું હોય છે ગરદનમાં આવેલી નાનકડી ઇરેક્ટા પિલર માંસપેશીઓમાં થતી ગતિવિધિઓને કારણે એવું થાય છે પાંચમો ધીરે ધીરે આંખો ઝપ આ સંકેત જે વ્યક્તિ પોતાને તમારાથી વધારે ઊંચો સમજદાર અમીર અથવા સ્માર્ટ સમજતી હોય તેના દ્વારા મળે છે એની સાથે આવી વ્યક્તિ મોટેભાગે પોતાના પગના તળિયાને ઉઠાવી પોતાનું કદ વધારવાની કોશિશ પણ કરે છે જ્યારે મગજ કોઈ વસ્તુને જોવા માંગતું નથી ત્યારે તે આંખો બંધ કરી લે છે શક્ય છે કે એ વ્યક્તિ તમને નફરતભરી નજરે પણ જોતી હોય છઠ્ઠું ખુરશી પર પગ મૂકવો એના કેટલાય અર્થ નીકળે છે એક તો એ કે વ્યક્તિ રિલેક્સ છે અને આત્મવિશ્વાસથી ભરેલી છે ખાસ કરીને એ ખુરશી જયારે એની ન હોય બીજો અર્થ એવો પણ નીકળે કે એ પોતાની ક્ષેત્રીય સીમાનો સંકેત પણ હોઈ શકે છે કારણ કે એ તે ખુરશી પર પગ મૂકીને તેના પર પોતાનો અધિકાર દર્શાવે છે સમગ્ર વલણ રિલેક્સ ઉદાસીનતાનો સંકેત આપે છે સાતમો ખુરશીની બંને બાજુ પગ ફેલાવીને બેસવું આ ખાસ કરીને પુરુષ સંકેત છે કારણ કે તેના દ્વારા અધિકાર અથવા શ્રેષ્ઠતાનો સંદેશ પહોંચે છે છે ખુરશીની પીઠ સંભવિત ખતરા સામે રક્ષણ આપે અને પગ ફેલાવા એ પુરુષનો પ્રાચીનતમ સંકેત છે આવી સ્થિતિમાં બેઠેલા માણસ સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં એના બદલે એને ચર્ચામાં સામેલ કરવો અને ખુરશી સીધી કરીને બેસવા કહો આઠમો ધીરે ધીરે હાથ મસળવા હાથ મસળવાની ગતિ પરથી વ્યક્તિની સંભવિત લાગણીઓનો ખ્યાલ આવે છે ઝડપથી હાથ મસળતી વ્યક્તિ કોઈ વાતના પરિણામ પ્રત્યે રોમાંચ અનુભવતી હોય છે ધીરે ધીરે હાથ ત્યારે મસળવામાં આવે છે જ્યારે તે વ્યક્તિને ચર્ચાથી કોઈ ફાયદો થવાની કે પૈસા કમાવાની આશા હોય છે એક સામાન્ય સંકેત સમૂહ આ દ્રશ્યમાં જમણી તરફ બેઠેલી સ્ત્રીએ આલોચનાત્મક મુદ્રા ધારણ કરી છે અને ડાબા હાથ તરફ બેઠેલો પુરુષ હથેળી ખુલ્લી રાખીને બેઠો છે એ આગળની બાજુ ઝૂકેલો છે અને એની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો છે કેન્દ્રમાં બેઠેલો માણસ મિનાર સંકેત દર્શાવે છે તથા પોતાના આક્રમક પગની સ્થિતિ દ્વારા વિશ્વાસપૂર્ણ અને આશ્વાસન વલણ દાખવી રહ્યો છે અંતિમ શબ્દ દેહ ભાષાને ઉકેલવી કોઈ ઉખાણા જેવું લાગે છે આપણામાંથી મોટા ભાગના લોકો પાસે આ ભાષા ટુકડા ટુકડામાં આવે છે પણ આપણે એને પૂર્ણ છબીના રૂપમાં પકડી શકતા નથી દેહ ભાષા વિશે પહેલો નિયમ હંમેશા યાદ રાખો એકલા સંકેતનું ક્યારેય અર્થઘટન ન કરો હંમેશા સંકેત સમૂહનું ધ્યાન રાખો બધા જ સંકેતોને પૃષ્ઠભૂમિ અને સાંસ્કૃતિક વિભિન્નતાઓનું ધ્યાન રાખવામાં આવે છે તે બાબતને સુનિશ્ચિત કરી લો દેહ ભાષાને વાંચવા ઓળખવાનો અર્થ એ છે કે આપણે પ્રતિદિન સ્થિતિઓમાં સાપ દેખાતી ચીજોને વાંચી શકીએ હવે અહીં આપેલું ચિત્ર જુઓ તમને શું દેખાય છે તમે કેટલી વાર ઉચ્ચ સ્તરના નેટવર્ક કાર્યકર્તા વિશે એવું કહેવાતું સાંભળ્યું હશે કે એનામાં કુદરતી પ્રતિભા છે અથવા એ જન્મજાત સેલ્સમેન છે તમે કોઈ ડોક્ટર કે એન્જિનિયર વિશે કુદરતી પ્રતિભાવાળો એન્જિનિયર કે જન્મજાત ફાર્માસિસ્ટ કે જન્મજાત ડોક્ટર જેવા ઉલ્લેખો સાંભળ્યા નહીં હોય વિજ્ઞાન એક દક્ષતા યા ટેકનિક છે જેનો ક્રમબદ્ધ અભ્યાસ કરવાથી પ્રવીણતા પ્રાપ્ત કરી શકાય છે અને આ પ્રક્રિયા નિષ્કર્ષ પ્રયોગ અને માપ પર આધારિત રહેતી હોય છે ઉચ્ચ સ્તરનો નેટવર્ક કાર્ય કરતા કુદરતી પ્રતિભાવાળો કે જન્મજાત હોતો નથી ઉચ્ચ સ્તરનું નેટવર્કિંગ એક વિજ્ઞાન છે એક શીખવાની કળા છે એ બીજા વિજ્ઞાનો જેવું જ છે આ પુસ્તક તમને કેટલીય સશક્ત ટેકનિકો વિશે માહિતગાર કરે છે અને તમે એનો કેવી રીતે ઉપયોગ કરી શકો તે શીખવે છે તમે તમારી પ્રગતિનું માપ કેવી રીતે કાઢી શકો અને તેમાં કેવી રીતે સુધારો કરી શકો એ વાત જણાવે છે લોકો સાથે વાતચીત કરતી વખતે કઈ બાબતો પર ધ્યાન આપવું તેના વિશે પણ જણાવે છે નેટવર્કિંગનું વિજ્ઞાન એક શીખવાની કળા છે જેમાં બીજા વિજ્ઞાનોની જેમ સંપૂર્ણ નિષ્ઠા લગાતાર મહેનત અને સતત અભ્યાસની જરૂર પડે છે સફળતાના માર્ગ પર આગળ વધવા ઈચ્છતા દરેક નેટવર્ક કાર્યકર્તાની સામે સૌથી મોટો પડકાર છે સામેની વ્યક્તિ તરફથી મળતી નકારાત્મક પ્રતિક્રિયા પર અતિ સંવેદનશીલતા જ્યારે તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી ટેકનિકનો ઉપયોગ કરો છો ત્યારે તમને સમજાશે કે દરેક હા તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં એક સકારાત્મક કદમ હોય છે તમારી સરેરાશને જાળવી રાખવાથી આ વાત તમારી સમક્ષ વારંવાર સાબિત થતી રહી છે મોટા ભાગના લોકો સામે કેવી રીતે કરવું હાઉ ટુ ડુ એ સૌથી મોટી સમસ્યા હોય છે અને આ પુસ્તક તમને તે દિશા સૂચવી આપે છે બાકી બધું તમારા પર આધાર રાખે છે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કોઈપણ જાતના સોરબકોર અથવા એડવર્ટાઇઝિંગ વિના રાતોરાત વિકસ્યો છે અને આગળ જતાં સૌથી મોટી બિઝનેસ સિસ્ટમ બની શકે તેમ છે એની સફળતા વિતરણ વ્યવસ્થા પર નિર્ભર કરે છે અને જેનો પૂરો આધાર તમારી ટીમના સભ્યના ઉત્સાહ પર રહેલો છે આ મનુષ્યના મગજ દ્વારા વિચારવામાં આવેલી સૌથી મહત્વપૂર્ણ અને વ્યાપક તકોમાંની એક તક છે આ પુસ્તકમાંથી તમને કેટલી એવી ચાવીઓ મળે છે જેના વડે તમે આ સિસ્ટમના ખજાનાના તાળાને ખોલી શકો છો અને તમે ઝડપથી સફળતા તરફ આગળ વધી શકો છો આ પુસ્તકમાં જણાવેલી બધી જ વાતો અજમાવી ચૂકાઈ છે તેનું પરીક્ષણ ટેસ્ટ કરવામાં આવે છે અને તેના તાત્કાલિક પરિણામ મળે છે દરેક મુદ્દાઓ કામ કરશે શરત એટલી જ છે કે તમે પોતે પણ કામ કરો છો સફળતાના શિખર પર પહોંચવા માટે હવે કોઈ બહાનાની શક્યતા નથી એથી તમારું લક્ષ્ય નક્કી કરો અને તેના તરફ આગળ વધો આ હતો સવાલ જ જવાબ છે નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું તેનો વિભાગ પાંચ થેન્ક યુ